સુરત બારડોલીમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો, ધીમે ધારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક. શહેરીજનોએ વરસાદના આગમનથી હાશકારો અનુભવ્યો. શહેરના સ્ટેશન રોડ, ગાંધી રોડ, બાબેન ગામ અને ધામ રોડ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. સુરતના ઓલપાડ સહિતના ગામમાં ધોધમાર વરસાદ. કીમ, કુડસદ, કઠોદરા આસપાસના ગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક, વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ. સુરત શહેરમાં અસહ્ય ગરમી વચ્ચે ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ. પૂણા ગામ, વરાછા, કાપોદરા, દિલ્હી ગેટ સહિતના વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. વરસાદી વાતાવરણના કારણે ઠંડકથી શહેરીજનોને ગરમીથી મળી રાહત. સુરતના વેડ રોડ, ડભોલી, સિંગણપોર, કતારગામ વિસ્તારમાં વરસાદ. કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ થયો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોને ઉકળાટ અને બફારાથી મળી રાહત. નવસારી ગણદેવી તાલુકાના વાતાવરણમાં પલટો આવતા આસપાસના ગામમાં વરસાદ. પવન સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક. ગણદેવી તાલુકા સહિત બીલીમોરા શહેરમાં ધીમી ધારે વરસાદનું આગમન. વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. વલસાડના પારડી તાલુકામાં વાતાવરણમાં પલટો. ઉદવાડા, બાલડા, ઉમરસાડી સહિતના વિસ્તારમાં વરસાદ. જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ બાદ વરસાદ થયો. અમરેલીના બાબરામાં સતત 4 દિવસથી વરસાદી માહોલ. શહેર અને પંથકના મોટાભાગના ગામડામાં વરસાદ થયો. ખેડૂતોએ સારા વરસાદને કારણે વાવણીના શ્રી ગણેશ પણ કર્યા. ચોમાસાની શરૂઆતે સારો વરસાદ થતાં ઊભા પાકને ફાયદો થવાથી ખેડૂતોને આશા. વરસાદની સાથે ડાંગ જિલ્લાના પ્રકૃતિનો વૈભવ છલકાયો. ડાંગના આહવા, વઘઈ અને સાપુતારામાં વરસાદી માહોલ. વાદળો જાણે ધરતી સાથે વાતો કરતા હોય તેવો માહોલ ડાંગમાં. સાપુતારા ખાતે સર્પગંગા તળાવ અને ટેબલ પોઈન્ટ પર વાદળોથી છવાતા ઝીરો વિઝિબિલિટી જોવા મળી. આહલાદક વાતાવરણમાં પ્રવાસીમાં આનંદ. ગીર સોમનાથના વેરાવળમાં વરસાદી માહોલ. કેટલાક વિસ્તારમાં ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદી ઝાપટા. હળવા વરસાદની સાથે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક. ગરમીમાંથી વેરાવળ પંથકના લોકોને રાહત મળી. રાજ્યમાં આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલ. હવામાન વિભાગે ચોમાસુ આગળ વધવાના આપ્યા સંકેત. 20 જૂને મધ્ય દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન. 21 જૂને સૌરાષ્ટ્ર અને 22 જૂને ઉત્તર ગુજરાતના શહેરોમાં વરસી શકે વરસાદ. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું અનુમાન. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના શહેરોમાં વરસાદની શક્યતા. ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરામાં વરસાદનું અનુમાન. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં થઈ શકે છૂટો છવાયો વરસાદ. 24 કલાકમાં રાજ્યના 34 તાલુકામાં વરસાદ. સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં અને વલસાડના ધરમપુરમાં 1 ઇંચ વરસાદ. કપરાડા અને થાનગઢમાં 9 ઇંચ વરસાદ. ભરૂચ, અમરેલી, નવસારી, ભાવનગર, ગીર સોમનાથ અને તાપીમાં થયો સામાન્ય વરસાદ. 8 દિવસથી દક્ષિણ ગુજરાતમાં રોકાયેલા ચોમાસાથી રાજ્યમાં 71% વરસાદની ઘટ. રાજ્યના 5 ઝોનમાં સૌથી વધુ 93% વરસાદની ઘટ. ઉત્તર ગુજરાત અને કચ્છમાં 74% વરસાદની ઘટ. દ્વારકામાં અનુમાન કરતા 120% વધુ વરસાદ. મધ્ય ગુજરાતમાં 71% અને દક્ષિણ ગુજરાતમાં 70% વરસાદની ઘટ. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 60%. 24 જૂનથી આ ચોમાસું આગળ વધવાની શક્યતાઓ. 30 જૂન પહેલા સમગ્ર રાજ્યને ગમરોળશે મેઘરાજા. અમદાવાદમાં ગરમીનો પારો ફરી 41 ડિગ્રીએ પહોંચ્યો. હવામાં ભેજનું પ્રમાણ વધી 64% નોંધાયું, જેના કારણે ગરમી અને બફારાનો અનુભવ. આગામી 5 દિવસ શહેરનું તાપમાન 40 ડિગ્રી રહેશે. મહીસાગરમાં જગતના તાતે માન્યો TV9નો આભાર. TV9એ દર્શાવેલા અહેવાલથી સિંચાઈ વિભાગે કરી કાર્યવાહી. ખાનપુરના રંગેલી, ભાદરોડ અને કાળીશેલો ગામના ખેડૂતો ભાદર કેનાલમાં લીકેજથી પરેશાન હતા. ટેન્ડર કરાવી કેનાલનું સમારકામની આપી હતી બાંહેધરી.
વડોદરામાં શ્રી જગદીશ ફરસાણમાંથી ખરીદેલી ભાખરવડીમાં ફૂગ દેખાઈ. ગ્રાહકે ઘરે જઈ ભાખરવડીનું બોક્સ ખોલતા તેમાંથી ફૂગ મળી. વડોદરા એસટી ડેપો પાસે આવેલી છે શ્રી જગદીશ ફરસાણની દુકાન. વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ પર ઉઠ્યા સવાલો. જામનગરમાં વેફરના પેકેટમાંથી નીકળ્યો મરેલો દેડકો. પુષ્કરધામાં વ્યક્તિએ ખરીદ્યું હતું વેફર્સનું પેકેટ. વેફરના પેકેટમાંથી મૃત હાલતમાં દેડકો નીકળતા કરી ફરિયાદ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરિયાદના આધારે કાર્યવાહી કરી. વેફરના પેકેટમાં મરેલો દેડકો નીકળવાની શક્યતાઓને બાલાજી વેફર્સના સંચાલકોએ ફગાવી. તેમનો પ્લાન્ટ સંપૂર્ણ રીતે ઓટોમેટિક હોવાનો કર્યો દાવો. કયું અલગ અલગ પોઈન્ટ પર તપાસ કરવામાં આવે છે, ફરિયાદ અંગે અમારી કક્ષા યોગ્ય તપાસ કરાવીશું. કચ્છ સરહદ પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો. બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન અફઝલ નામના શખ્સને ઝડપ્યો. ઘૂસણખોર પાસેથી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ ન મળી. આ મામલે બીએસએફે તપાસ કરી. કચ્છમાં માંડવીના દરિયા કિનારેથી નેવિગેટક માર્કર મળ્યું. માંડવી મરીન પોલીસને ખબરૂડી દરિયા કિનારેથી નેવિગેટર માર્કર મળતા તપાસ કરાઈ. નેવી અને કોસ્ટગાર્ડને જાણ કરી દિશા જોવા માટેનું માર્કર ભારતીય એજન્સીનું હોવાનું અનુમાન. આ મામલે વધુ તપાસ કરાઈ. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં અરજી. અરજદારે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી. મોરબી શહેર બી ડિવિઝન પાસેથી આ તપાસ આંચકી લેવાની રજૂઆત. ઓરેવા કંપનીનું નામ આરોપી તરીકે હોવા છતાં તપાસ ન કર્યાનો આક્ષેપ. ઇન્વેસ્ટિગેશન ઓફિસરની ભૂમિકા પર સવાલ. રાજ્યમાં પહેલીવાર એક સાથે 7500 શિક્ષકોની થશે ભરતી. આગામી 3 મહિનાની અંદર ભરતી કરવાનો રાજ્ય સરકારનો કેબિનેટ બેઠકમાં નિર્ણય. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં થશે 7500 નવી ભરતી. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મહારાજ ફિલ્મનો વિરોધ. વૈષ્ણવ સમાજે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડ્યાનો આક્ષેપ. ભગવાન શ્રી કૃષ્ણની છબીને ખોટી રીતે દર્શાવ્યાનો આક્ષેપ. કલેક્ટરે આવેદનપત્ર પાઠવી ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી. બજરંગ દળે પણ આપ્યો ટેકો. હાઈલેવલ કમિટી મુદ્દે પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન. એસઆઈટીની તપાસમાં બાકી રહેલા મુદ્દે હાઈલેવલ કમિટી કરશે તપાસ. તપાસમાં તમામ બાબતો સમાવી લેવાશે, કોઈ બાંધછોડ નહીં થાય. એસઆઈટી 20 જૂને, અન્ય કમિટી 30 જૂને રાજ્ય સરકાર સમક્ષ રિપોર્ટ જમા કરશે. રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગની શરૂ થયેલી ઝુંબેશ અંગે સીએમનો આદેશ. ફાયર એનઓસી માટેની પ્રક્રિયા ધીમી કે બંધ ન થવી જોઈએ. ફાયર એનઓસી અને બીયુ અંગે કાર્યવાહી પૂર્ણ કરવાના નિર્દેશ. નિર્ધારિત સમયમર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરવા આદેશ. પોરબંદરમાં ફાયર વિભાગ અને વોટર વર્કર્સ વિભાગ દ્વારા હાઈરાઇઝ બિલ્ડિંગોના પાણી કનેક્શન કાપી નાખ્યા. 100 થી વધુ બિલ્ડિંગોમાં ફાયર એનઓસી તથા ફાયર સાધનોનો અભાવ. નોટિસ આપવા છતાં કામગીરી ન થતાં નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા. સ્કૂલ વાહનોની હડતાલના બીજા દિવસે આવ્યો અંત. આરટીઓ અધિકારી જે પટેલ સાથેની બેઠક બાદ હડતાલ સમેટવાનો નિર્ણય. સ્કૂલ વર્ધી એસોસિએશન પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે કહ્યું, આવતીકાલથી અમે બાળકોને લેવા જવાનું શરૂ કરીશું. વાહનોને કાયદેસર કરવાની કામગીરી 2 મહિનામાં પૂરી કરીશું. સીએનજી ટેન્ક અને મીટર બાબતની અમારી માંગ યથાવત. બાળકો બેઠા હોય અને ટેન્ક ફાટી હોય એવો કોઈ બનાવ બન્યો નથી. રોજની 200 ગાડીઓનું પાસિંગ કરી આપવામાં આવશે. હાલ 1.5 મહિનાનો સમય આપવામાં આવ્યો. સ્કૂલ વર્ધી વાનમાં 14 અને રિક્ષામાં 6 બાળકો બેસાડીશું. સ્કૂલ વર્ધી વાહનોને નિયમોમાં બાંધછોડ નહીં આપવામાં આવે. આરટીઓના બધા જ નિયમો સ્કૂલ વર્ધી વાહનોને લાગુ પડશે. રજીસ્ટ્રેશન માટે 45 થી 60 દિવસનો સમય આપવામાં આવ્યો. આ સમયગાળામાં કોઈ બનાવ બને તો સ્કૂલ વર્ધી વાહન ચાલક જવાબદાર. અમદાવાદમાં સ્કૂલ બસો સામે આરટીઓની કાર્યવાહી. મસમોટી ફી વસૂલતી 8 સ્કૂલોની, 25 સ્કૂલને 2 લાખથી વધુનો દંડ. સ્કૂલ બસમાં ખામી હોવાથી કરાઈ કાર્યવાહી. પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ ના હોવું અને વીમો ના હોવાનું સામે આવ્યું. સુરત આરટીઓ દ્વારા સ્કૂલ વાન અને રિક્ષાને ટેક્સીની પરમિશન અપાય. અત્યાર સુધીમાં 600 વાન અને ટેક્સીની પરમિશન આપવામાં આવી. વેકેશન ખુલે તે પહેલાં પણ 2 મીટિંગ બોલાવાઈ. શહેરમાં 70% વાન પ્રાઇવેટ તરીકે ચાલતી હોવાનું આરટીઓ અધિકારીએ જણાવ્યું. સુરતમાં સ્કૂલ વાન અને ઓટો રિક્ષા ચાલકોની હડતાળ સમેટાઈ. આરટીઓ અધિકારીઓ સાથેની બેઠક બાદ આવ્યો અંત. ધારાસભ્ય અને કોર્પોરેટરની મધ્યસ્થી મળી બેઠક.
આરટીઓ તરફથી સકારાત્મક વલણ દાખવતા હડતાલ સમેટાઈ. હડતાળ સમેટાતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો. સ્કૂલ વર્ધીના વાહનોની હડતાળ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું, બાળકોની સુરક્ષાની જવાબદારી સરકારની. વાહન ચાલકોને વિનંતી છે, નિયમોનું પાલન કરે. નિયમોના પાલન માટે ખૂટતી વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવે. નિયમોના પાલન કરાવવા માટે સરકાર કાર્યવાહી કરી રહી છે. સ્કૂલ વાહન ચાલકોની હડતાળ અંગે રાજકોટ આરટીઓનું નિવેદન. કહ્યું, સરકાર સ્કૂલ વાહને પ્રાથમિકતા આપીને કામગીરી કરી રહી છે. ટેક્સી પાસિંગ માટે અરજી કરશે તે બે દિવસમાં નિકાલ લવાશે. નિયમોને આધીન શાંતિપૂર્ણ રીતે સ્કૂલ વાહન ચાલે તે ઉદ્દેશ હોવાનું જણાવ્યું. પાવાગઢમાં જૈન તીર્થકરોની મૂર્તિ ખંડિત થવાના મામલે સુરતમાં ચાલી રહેલું આંદોલન થયું પૂરું. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે થયેલી બેઠક બાદ નિર્ણય. ગાંધીનગરમાં મહાવીરધામ ખાતે પદ્મસાગર સુરેશ્વર મહારાજની હાજરીમાં યોજાઈ બેઠક. પાવાગઢમાં પ્રતિમાનું પુનઃસ્થાપનની કામગીરી થઈ પૂરી. અમરેલીમાં જાફરાબાદના બાબરકોટ વિસ્તારનો સિંહનો ટોળાનો વિડીયો વાયરલ. એક સાથે 12 સિંહોનું ટોળું રસ્તા પર આરામ ફરમાવતું જોવા મળ્યું. સિંહ, સિંહણ અને સિંહ બાળ પણ મોબાઈલમાં કેદ થયા. વિડીયોમાં સિંહ એકબીજાની સાથે ગમ્મત કરતા જોવા મળ્યા. ગાંધીનગરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની અટકાયત. દહેગામ પોલીસે અગમચેતીના ભાગરૂપે તેના ઘરેથી અટકાયત કરી. અન્ય બે શખ્સોને પણ પોલીસ સ્ટેશને લવાયા. ટેટ ટાટવાળા શિક્ષકોની કાયમી ભરતીની માંગ મુદ્દે વિરોધ. ટેટાટવાળા શિક્ષકોએ કાયમી ભરતીની માંગ સાથે વિરોધ કર્યો. આંદોલનકારો છુપી રીતે અલગ અલગ ગાડીઓમાં પહોંચ્યા સચિવાલય. સચિવાલય પોલીસે પ્રદર્શનકારીઓની કરી અટકાયત. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિકોને પ્રવેશને લઈને વિરોધ. એનએસયુના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ. સ્થાનિક વિદ્યાર્થીઓને 50% આવ્યા હોય તેવા તમામને પ્રવેશ આપવાની માંગ. વીસીની ઓફિસ બહાર રોડ પર ચક્કાજામ કરી વિરોધ કરતા પોલીસે કરી અટકાયત. વડોદરાના ગોરવામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન ધારકો આકરા પાણીએ. સ્થાનિકોએ નિર્ભયતા શાખાને નોટિસ સાથે આવેદનપત્ર આપ્યું. 9થી વધારે બિલ્ડિંગના સમાર કામ માટે ચૂકવણી કરવામાં આવે અને સમય આપવામાં આવે તેવી માંગ. નિર્ભયતા શાખાએ વોર્ડ નંબર 9ની મિલકતને જર્જરિત બનાવી નોટિસ આપતા સ્થાનિકોમાં રોષ. વડોદરામાં લંપટ સ્વામીના વિરોધમાં હિતરક્ષક સમિતિ, કલેક્ટર કચેરી, સંપ્રદાયના અનુયાયીઓનું વિરોધ પ્રદર્શન. લંપટ સ્વામીઓ સામે યોગ્ય કાર્યવાહીની માંગ. અનુયાયીઓના નૌતમ સ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચારના નૌતમ સ્વામી ભગાવો ગાદી બચાવોના નાગ્યા નારા. લંપટ સંતોના કારણે સંપ્રદાય બદનામ થતો હોવાનો આરોપ. સુરતમાં પહેલા વરસાદ બાદ બ્રિજ પર પડ્યા ખાડા. લાલ દરવાજા ફ્લાયઓવર બ્રિજ પર ખાડા. બ્રિજના સાઈડના ભાગમાં ખાડા પડતા કામગીરીની ગુણવત્તા સામે સવાલ. બ્રિજ બનાવતા સમયે ભ્રષ્ટાચારના આરોપ. વરસાદી માહોલમાં ખાડા જીવલેણ બને તેવી ભીતિ. રાજકોટ ધોરાજીમાં પ્રી મોન્સૂન કામગીરીનો અભાવ. કોંગ્રેસ પ્રમુખે નગરપાલિકાની કામગીરી પર સવાલ કર્યા. વહીવટદારના શાસનમાં કામગીરી કાગળ પર હોવાના આક્ષેપ. ભાજપના શહેર પ્રમુખે કોંગ્રેસના આક્ષેપોને ફગાવ્યા. કહ્યું, કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરે છે. મગસરા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાળનો આજે બીજો દિવસ. ગઈકાલે સફાઈ કર્મચારીઓ વિરોધ વિવિધ માંગ સાથે રેલી કરી હતી. સફાઈ કર્મચારીઓની પડતર વિવિધ માંગ નહીં સંતોષાય તો આ પ્રકારે વિરોધ યથાવત રાખવાની આપી હતી ચીમકી. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાનું નિવેદન. સબસિડાઇઝ યોજનાનો લાભ ખેડૂતોના ન લઈ શક્યા. આઈ પોર્ટલ ખેડૂત યોજનામાં ખેડૂતોને સબસિડી માટે અરજી કરવાની હોય છે, પરંતુ પોર્ટલ ન ખુલતા ખેડૂતો લાભથી વંચિત. આઈ પોર્ટલ અગાઉ પણ આ રીતે ખેડૂતો સાથે દગો કરી ચૂક્યું છે. જામનગરમાં રણમલ લાખોટા તળાવના નવીનીકરણનો વિરોધ. તળાવના ફેઝ 2 અને 3ના ડેવલપમેન્ટ પ્લાનનો વિરોધ પક્ષના નેતાએ કર્યો. વિરોધ કમિશનરને આવેદનપત્ર આપી તળાવનો વિકાસ કાર્ય રોકવાની માંગ કરી. રણમલ લાખોટા તળાવને પૂર્વવત રાખી નવી જગ્યાએ તળાવ બનાવવાની માંગ કરવામાં આવી. સોમનાથ શંખ સર્કલ પાસે આવેલા ધાર્મિક સ્થળનું દબાણ હટાવાયું. કલેક્ટરની કુનેથી કુલ 6 ધર્મસ્થાનોના દબાણે સૌએ સ્વેચ્છા દૂર કર્યા. કલેક્ટર સાથે બેઠક બાદ મુસ્લિમ સમાજે સ્વેચ્છા દબાણ હટાવ્યા. કલેક્ટરે આવા આગેવાનોનું સન્માન કર્યું. સુરેન્દ્રનગર લીંબડીના જાબડી ગામે અસામાજિક તત્વોના ત્રાસથી પરિવારજનોએ હિજરત કરવાની પડી ફરજ. પરિણીતા અને પુત્રીને ભગાડી જવાની આપતા ધમકી.
પરિવારજનોને વારંવાર ધમકીઓ મળતા કરી હિજરત. લીંબડી પોલીસ સ્ટેશનમાં પરિવારે અરજી આપી કાર્યવાહીની માંગ કરી.